नमस्कार मित्रों, केम छो? मित्रों, आजना वीडियोनी अंदर आपणे ए जोईशुं के सौथी पहेला आपणे जाणी लईए कि अत्यारना समयनी अंदर आपणने हाथपगनो दुखावो, घूंटणनो दुखावो, सांधानो दुखावो एनी तकलीफ आपणने खूब जोरमां आપણે સાંભળવા પણ મળે છે, જોવા પણ મળે છે. તો એની સાથે આપણા પગની જે પિંડીઓ છે મિત્રો, એની અંદર ઘણી વખત આપણને દુખાવો થતો હોય, કળતર થતી હોય, અને ઘણી વખત એવું પણ બને કે એ અસહ્ય દુખાવાને લીધે આપણે રાતે ઊંઘી પણ શકતા નથી. તો હવે જોઈએ કે એ પગની જે પિંડીઓ છે એની અંદર દુખાવો થવાના કારણો કયા, અને ઉપાયો પણ જોઈશું. જો કે એ પણ આપણે ઘરગથ્થું જ આપણે ઉપાય છે મિત્રો. અને તમે જો મિત્રો ચેનલ પર પહેલી વખત હો અને તમને જો આયુર્વેદિક વનસ્પતિ ઔષધિ વિશે જાણવાની ઈચ્છા હોય, જિજ્ઞાસા હોય, તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો, સાથે બેલ બટન દબાવી દેજો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી જાય. તો હવે શરૂઆત કરીએ કે પગની પિંડીઓની અંદર દુખાવો થવાના મુખ્ય કારણો કયા કયા. તો સૌથી પહેલાં આપણે કામ કરવાનું, ઘણી વખત આપણે ઊભા ઊભા કામ કરવાનું થતું હોય, 4 થી 5 કલાક 6 કલાક પણ આપણે ઊભા ઊભા કોઈક વખતે કામ કરવું પડતું હોય ત્યારે પણ આપણા પગની પિંડીઓ છે એની અંદર દુખાવો થાય. અને ઘણી વખત આપણે પગ લબડાવીને આપણે ખુરશી પર ઘણી વખત લાંબો ટાઈમ આપણે બેસવાનું થાય ત્યારે પણ પગની પિંડીઓની અંદર દુખાવો થાય. અને બીજું કે ઘણી વખત આપણે આપણા શરીરની અંદર જે પ્રોટીન, વિટામિન છે, કેલ્શિયમ છે એની ઉણપ હોય ત્યારે પણ દુખાવો થતો હોય. વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપ હોય તો તમને અવશ્યપણે પગની જે પિંડીઓ છે માંસપેશીઓની અંદર દુખાવો થશે. અને બીજું કે ઘણી વખત આપણું જે લોહીનું જે પરિભ્રમણ છે મિત્રો, એ બરાબર પરિભ્રમણ થતું ન હોય. માની લો કે લોહી નીચે તો ઉતરે છે પણ એ ફરી વખત જ્યારે એનું ચડે છે ત્યારે એ કમ્પ્લીટ ચડી શકતું નથી, જેના લીધે આપણી એ જે નસો છે એ ફૂલી જાય છે. એના લીધે પણ આપણી પગની પિંડીઓની અંદર દુખાવો થવાનું ચાલુ થતું હોય છે. અને કારણ તો એમ તો મિત્રો ઘણા છે. મિત્રો, ઘણી વખત આપણું પેટ બરાબર કામ ના કરતું હોય, આપણું પાચનતંત્ર એકદમ સક્રિય ના હોય. માની લો કે આપણે કોઈ પણ ખોરાક લઈએ એને બરાબર એનું પાચન થતું ન હોય તો એના લીધે આપણા શરીરની અંદર ગેસ ઉત્પન્ન થાય, તો એના લીધે પણ આપણા સ્નાયુઓની અંદર દુખાવો થાય. બરાબર, તો મુખ્ય કારણ એ જ છે કે આપણા શરીરની અંદર વાયુનો પ્રકોપ વધી જાય તો એ આખા શરીરની અંદર પ્રસરી જાય, જેના લીધે આપણે સાંધાનો દુખાવો, એડીનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, એ બધા વાયુ પ્રકોપના લીધે જ આ બધા પ્રોબ્લેમો થાય છે મિત્રો. તો હવે આપણે એના કારણો જોઈ લીધા કે કયા કયા કારણોના લીધે આપણે પગની પિંડીઓની અંદર દુખાવો થાય, કળતર થાય. હવે એના ઉપાયો આપણે કઈ રીતના કરવું એ પણ ઘરગથ્થું જ છે મિત્રો. સૌથી પહેલાં તમારે બજારની અંદર મેથીની ભાજી મળે તો મેથીની ભાજીનું શાક ખાવાનું ચાલુ કરી દો, અથવા તો મેથીના દાણા મળે દુકાનની અંદર એનું શાક બનાવીને ખાવાનું ચાલુ કરી દો સૌથી પહેલાં. અને બીજું કે આપણે તલનું તેલનું માલિશ કરવાનું સાંજે 10 થી 15 મિનિટ. પણ ઘણી વખત આપણે શરીરની અંદર કોઈક કે આપણે હાથપગની અંદર દુખાવો થતો એને માલિશ કરીએ ત્યારે ઉપરથી આપણે નીચે તરફ માલિશ કરતા હોઈએ છીએ, પણ જ્યારે તમને પિંડીની અંદર દુખાવો થાય, કળતર થાય, તો ત્યારે તમે મિત્રો નીચેથી ઉપર તરફ માલિશ કરજો 10 થી 15 મિનિટ સુધી. અને ત્યારબાદ તમારે રેતી લેવાની, એને થોડી હલકી ગરમ કરો, રૂમાલની અંદર થોડી પોટલી વાળી દો અને એ જે પગની પિંડીઓ છે ત્યાં તમે એને શેક કરતા રહો 10 થી 15 મિનિટ સુધી. તો આ જે બે પ્રયોગ છે એકદમ સચોટ પ્રયોગ છે. તમે જો અસહ્ય દુખાવો થાય તો તમે દરરોજ તમે કરી શકો અને એમાંથી તમને રાહત પણ મળશે. અને બીજું ખાસ કરીને કે તમારા શરીરની અંદર કોઈક વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, આયરન, વિટામિન ડી એની જો ઉણપ હોય તો ત્યારે પણ તમને પગની પિંડીઓની અંદર દુખાવો થશે. એની સાથે ઘૂંટણની અંદર પણ દુખાવો થશે, સાંધાઓનો પણ દુખાવો થવાનું ચાલુ થશે, અને શરીરની અંદર વાયુનો પ્રકોપ વધી જાય ત્યારે પણ એ આપણા સ્નાયુઓની અંદર દુખાવો થવાનું અને કળતર થવાનું ચાલુ થઈ જશે. તો બને ત્યાં સુધી આપણે જે વાયુ ઉત્પન્ન કરે એવા આપણે ખોરાકનો થોડો ત્યાગ કરવો જોઈએ, થોડા ઓછા પ્રમાણમાં લેવો જોઈએ જેથી કરીને આપણા સાંધાઓ છે, પગની જે પિંડીઓ છે એની અંદર થોડી રાહત મળે અને વાયુનો પ્રકોપ
ઓછો રહે તો આપણું શરીરની અંદર દુખાવો થવાનું થોડું ઓછું રહે. હવે બીજો પ્રયોગ છે કે આપણે અડધી ચમચી સૂંઠ લેવાનું, અડધી ચમચી અશ્વગંધા લેજો અને અડધી ચમચી ગંઠોડા, બરાબર. એ અડધી અડધી ચમચી ત્રણ પ્રમાણમાં તમે લઈ લો. ત્યારબાદ તમારે એક ગ્લાસ જેટલું દૂધ લેજો. એક ગ્લાસ દૂધની અંદર એ ત્રણે ત્રણ વસ્તુ અડધી અડધી ચમચી નાખી દો. ત્યારબાદ તમે એને હલકા તાપે ગરમ કરો અને એની અંદર તમે કંઈક તમારા સ્વાદ અનુસાર કાજુ બદામ જે પણ નાખો એ તમે નાખી શકો. અને તમે સવાર સાંજ જમ્યા પહેલાં પીવાનું ચાલુ કરશો એટલે અવશ્યપણે તમને લાભ થશે. અને તમને જો કાયમનો જો દુખાવો થતો હોય મિત્રો, તો એ તમે રેગ્યુલર ચાલુ કરી દેજો સવારે અને સાંજે. તો એ જે ત્રણે ત્રણ વસ્તુઓ છે, સૂંઠ, અશ્વગંધા અને ગંઠોડા, એ વાયુને નાશ કરનાર ઔષધિઓ છે. તો એની અંદર ખૂબ રાહત થશે મિત્રો. તો આ જે બે પ્રયોગ છે, તમે એક તો માલિશ કરો અથવા તો મેથીના દાણાનું શાક ખાવાનું ચાલુ કરી દો. તો મિત્રો આ બે પ્રયોગ તમે અવશ્ય કરી જોજો. અને તમને જો કાયમ માટે રોજના જો દુખાવો થતો હોય પગની પિંડોની અંદર, તો તમે એ જે મેં એક ડ્રિંક બતાવ્યું જો કે અશ્વગંધા, ગંઠોડા અને સૂંઠ, એનું તમે રેગ્યુલર પીવાનું ચાલુ કરી દો સવારે અને સાંજે, તો તમને ખૂબ રાહત મળશે. અને શરીરની અંદર જે વાયુ બ્લોક થઈ જાય એ છૂટો થઈ જાય, જેના લીધે આપણા સાંધાઓની અંદર પગની પિંડીઓની અંદર એ દુખાવો થતો નથી અને ધીરે ધીરે કરીને કાયમ માટે બહાર થઈ જશે. તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂરથી આપી દેજો. તો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો, પરિવારનો ખ્યાલ રાખજો અને ખાસ કરીને આપણા શરીરનો ખાસ ધ્યાન રાખજો મિત્રો, જેથી કરીને આવનાર સમયની અંદર આપણે આપણા શરીરને સારી રીતે વર્ક કરાવી શકીએ, આપણું જીવન નિર્વાહ સારી રીતે ગુજારી શકીએ. તો બને ત્યાં સુધી થોડું આપણા શરીરને ખાસ કાળજી રાખવી જરૂરી છે મિત્રો. તો તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.